મારું નામ મીનાક્ષી ઠાકર છે. ડીએનપી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારકા. અને અમારી સ્કૂલ છે એ છેલ્લા 38 વર્ષથી ચાલે છે. દ્વારકાની એકમાત્ર આ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે. અને તમે જે પ્રશ્ન કર્યો છે એની હું વાત કરું તો અત્યારે જે કોરોનાની પરિસ્થિતિ છે આ પરિસ્થિતિને જોતા બાળકોને લઈ અને ઘણા સમયથી બાળકો ઘરે છે તો બહુ બધો સમય થઈ ગયો જેના કારણે બાળકો છે એ અભ્યાસમાં એને થોડી અરુચિ થતી જશે, બીજું ઘણું ભૂલી પણ જવાશે. સાથે સાથે જે ગવર્મેન્ટનું નીતિ છે કે ઓનલાઈન ભણાવવા, તો ઓનલાઈન ભણાવે એની અંદર પણ એક પ્રશ્ન જોવા મળશે કે જ્યારે ઓનલાઈન ભણાવવામાં આવતું હોય છે તો એ અભ્યાસ બાળક કરે, પણ એની સાથે સાથે બાળકોને પ્રશ્ન હશે તો બાળકો શું કરશે? જેવી રીતે શાળામાં ભણાવવામાં આવે છે તો કંઈ પણ ટીચર ભણાવતા હોય તો બાળકને પ્રશ્ન હોય તો ટીચરને ઊભા રાખી અને પૂછી શકે છે કે મેડમ આ નહીં ને આ ક્વેશ્ચન. જ્યારે ઓનલાઈન ભણાવે છે ત્યારે બાળક માટે આ મોટો પ્રશ્ન હશે કે આ ભણાવવામાં આવ્યું અથવા કંઈ ન સમજાણું તો શું કરવું. તો એઝ એ પ્રિન્સિપાલ હું એવું કહેવા માગું છું કે આવા સમયે પેરેન્ટ્સનો રોલ ખૂબ જ અગત્યનો છે કે જ્યારે જ્યારે ઓનલાઈન અભ્યાસક્રમ ચાલુ હોય ત્યારે પેરેન્ટ્સ છે એના બાળકને પૂછે કે તને સમજાણું છે કે નથી સમજાણું, શું તને ન સમજાણું તો એના ઉપર આગળ શું કરવું. તો હવે જે પરિસ્થિતિ આગળની સર્જાઈ રહી છે આ પરિસ્થિતિને આપણે ધ્યાને લઈ અને આપણે એટલું કહી શકીએ, એઝ એ પ્રિન્સિપાલ હું એક દરેક પેરેન્ટ્સને એવો મેસેજ આપવા માગું છું કે જ્યારે જ્યારે બાળકને ઓનલાઈન ભણાવવામાં આવે તો પેરેન્ટ્સ છે એની ભૂમિકા આવા સમયે ખૂબ જ અગત્યની રહે. કે જ્યારે શાળાની અંદર બાળક અભ્યાસ કરે છે એ ફેસ ટુ ફેસ અભ્યાસ કરે છે, એનો આઈ કોન્ટેક હોય છે ટીચર સાથેનો, તો બાળકને કોઈ પ્રશ્ન હોય તો બાળક તરત જ પૂછે છે કે મેડમ આ નથી સમજાતું, અથવા મેડમ રાઉન્ડ મારીને જોઈ છે કે બાળકે કેટલું કર્યું છે. ઘણા બાળકો બોર્ડમાં સાથે સાથે લખતા હોય છે, ઘણા નથી લખી શકતા, ત્યારે ટીચર છે એ પોતે જાય છે અને બાળકને કહે છે લખ. ન આવડે નાના ધોરણની અંદર તો ટીચર એને લખાવડાવવાનો પણ પ્રયત્ન કરે છે. તો જ્યારે ઓનલાઈન અભ્યાસક્રમની અંદર આવા બાળક છે એનો એ શું કરી શકશે? તો આવા સમયે એના બાળકના માતા પિતા છે એણે એક શિક્ષક તરીકેનો રોલ ભજવવો પડશે કે ઓનલાઈન ભણાવવામાં આવે છે એ બાળક ભણે છે અને કેટલું ભણે છે, એને શું પ્રશ્ન છે. તો જે બાળક શાળાએ આવીને ભણે છે અને ઓનલાઈન ભણે છે એમાં ઘણો બધો તફાવત થશે, પણ જેમ શાળાની અંદર શિક્ષકની જે ભૂમિકા છે એ ભૂમિકા દ્વારા બાળક આગળ વધે છે, એવી જ રીતે ઘરે બેઠા જ્યારે બાળક ઓનલાઈન ભણે છે ત્યારે માતા પિતાની પણ આવી જ ભૂમિકા ભજવવી ખૂબ જ જરૂરી છે. તો એઝ એ પ્રિન્સિપાલ હું દરેક પેરેન્ટ્સને એક મેસેજ આપવા માગું છું કે નાનું બાળક હોય કે મોટું બાળક હોય, કોઈ પણ સ્ટાન્ડર્ડની અંદર બાળક હોય, જ્યારે એને ઓનલાઈન ભણાવવામાં આવે તો એ બાળક છે એના ઉપર જેવી રીતે શિક્ષક છે એ ક્લાસની અંદર 25 કે 30 કે 35 જે સ્ટુડન્ટ હોય એના ઉપર સંપૂર્ણ ફોકસ કરતા હોય છે, એવી રીતે વાલીએ એના બાળક ઉપર ઘરે બેસીને એના અભ્યાસક્રમ ઉપર ખૂબ જ ધ્યાન આપવું પડશે. તો આવું દરેક પેરેન્ટ્સ કરે એવી મારી વિનંતી છે.